नमस्कार विद्यार्थी मित्रों, हूँ गोपाल झोला। जेम्स शिक्षण संकुल ने यूट्यूब चैनल में आप सबनु हार्दिक स्वागत करूँ छू। आजना वीडियो में मित्रों अपने धोरण 7 विषय इंग्लिश एम जे आप बीजू यूनिट चाली रही है, यूनिट 2 स्टेप बाय स्टेप, बराबर। यूनिट नाम शू है? स्टेप बाय स्टेप। तो मित्रों एना अंदर मैं तमने स्पेलिंगो समझाया अने एना पछी लगभग मैं एक्टिविटी 1 अभ्यास मैं तमने कराव्यो, बराबर। तो आजना वीडियो नी अंदर मित्रों आपणे एक्टिविटी 2 नो अभ्यास करवानो छे। कोनो अभ्यास करवानो छे? एक्टिविटी 2 स्टैंडर्ड 7 सब्जेक्ट इंग्लिश यूनिट 2 जेनु नाम छे स्टेप बाय स्टेप, अने एमां एक्टिविटी 2 नो आजे आपणे अभ्यास करवानो छे। तो एक्टिविटी 2 नो पार्ट ए जे छे एमां कहे कि होम मेड हाउस फ्लाय, हनी बी ट्रैप, के गृह निर्मित माखी, बराबर, पकड़वानुं झाड़, माखी के पछी मधमाखी पकड़वानुं जे झाड़ जे छे ए आपणे गृह निर्मित केवी रीते बनावुं, आपणे घर करो घरेलू आपणे कहीए ने कि घरेलू झाड़ केवी रीते बनावानुं छे एनी एक अहींया सरस मजानी युक्ति आपेली छे, एक ट्रीक आपेली छे, एटले एना विशे आपणे माहिती मेळवानी छे। मित्र आपणे बधा जाणीए छे कि माखीओ मच्छरो आ बधा आपणे घणी वखत हેરાન કરતા હોય છે। માખીઓ મચ્છરો ખૂબ જ હેરાન કરે છે, આપણે એમનાથી ત્રાસ પામીએ છીએ। તો એમનાથી છુટકારો મેળવવા માટે કોઈ એવી ઝાડ તૈયાર કરવાની, કેવી રીતે ઝાડ બનાવવાની છે, તૈયાર કરવાની છે, એ અહીંયા આપણે દર્શાવવામાં આવેલું છે। એક્ટિવિટી 2 ના પાર્ટ એમાં જોઈએ આપણે એના અંદર। તો મિત્રો ધ્યાન રાખજો, અહીંયા કહે છે, હું આનું ભાષાંતર તમને કરાવતો જઉં છું એટલે ધ્યાન રાખજો, કે મોસ્કિટોઝ એન્ડ ફ્લાઇઝ આર નેસ્ટી પેસ્ટ્સ, મચ્છર અને માખી અપ્રિય જંતુ છે, કેવા છે? ગંદા છે, અપ્રિય જંતુઓ છે। દે સ્પ્રેડ મેલેરિયા કોલેરિયા એન્ડ ટાઇફોઇડ, તે મેલેરિયા કોલેરા અને ટાઇફોઇડ ફેલાવે છે। વી હેવ સ્વામ્સ ઓફ ફ્લાઇઝ એન્ડ મોસ્કિટોઝ ઇન મોન્સૂન એન્ડ વિન્ટર, આપણે ચોમાસામાં અને શિયાળામાં માખીઓ અને મચ્છરોના ટોળા હોય છે। કારણ કે તમે જોયું હશે કે ચોમાસામાં અને શિયાળામાં માખી અને મચ્છરોનો ઉપદ્રવ વધી જાય છે, ઉનાળામાં તો સૂર્યનો તડકો હોય તો એમાં ટકી શકે નહીં, બરાબર। વધારે ચોમાસામાં અને શિયાળામાં આ માખી અને મચ્છરનો ઉપદ્રવ બહુ જ વધી જાય છે મિત્રો। આગળ કહે છે કે વી ટ્રાય ટુ કિલ ધેમ, આપણે તેને મારવાનો પ્રયત્ન કરીએ છીએ, બટ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ કેચ અ ફ્લાય ઓર મોસ્કિટો, પણ એક માખી કે મચ્છરને પકડવું બહુ મુશ્કેલ છે। એક માખી કે મચ્છરને પકડવું મુશ્કેલ જ હોય છે ને, અમે કેટલા પ્રયત્નો કરીએ હાથમાં આવતા નથી। સો વી બીકમ ધ વિક્ટિમ્સ ઓફ ધેર બેટરીઝ, બરાબર, તેથી આપણે તેમના ડંખના શિકાર બનીએ છીએ। તેમના ડંખના શું બની જઈએ છીએ? આપણે શિકાર બની જઈએ છીએ। વી અપ્લાય મેની ઇન્સેક્ટિસાઇડ્સ, આપણે ઘણી જંતુનાશક દવાઓનો ઉપયોગ કરીએ છીએ, બટ ધે આર નોટ મચ ઇફેક્ટિવ, પણ તે ખાસ અસરકારક હોતી નથી। હિયર ઇઝ એન ઇઝી સોલ્યુશન, અહીં એક સહેલો ઉપાય આપવામાં આવેલો છે, અહીં એક સહેલો ઉપાય છે। વી કેન પ્રિપેર અ ટ્રેપ ટુ કેચ એન્ડ કિલ ધ ફ્લાઇઝ એન્ડ મોસ્કિટોઝ, માખીઓ અને મચ્છરોને પકડવા માટે અને મારવા માટે આપણે એક છટકું બનાવી શકીએ, એક ઝાડ બનાવી શકીએ। ઇટ ઇઝ અ સિમ્પલ ટ્રેપ, તે કેવું છે? એક સરળ, એક સહેલું છટકું છે, સહેલું ટ્રેપ છે, જોઈએ આપણે। ટુ મેક ધીસ ટ્રેપ વી રિક્વાયર ધ ફોલોઈંગ થિંગ્સ, અહીંયા કહેવામાં આવેલ છે કે ભાઈ આ છટકું બનાવવા માટે આપણે નીચે મુજબની વસ્તુઓ જોઈશે। આ જે ઝાડ બનાવવાનું છે ને, એની માટે નીચે મુજબની વસ્તુ જોઈશે, કહી તો એક એન એમ્પ્ટી પ્લાસ્ટિક બોટલ ઓફ વોટર,
एक खाली प्लास्टिक की बोटल, पछी अ पेर ऑफ सीजर कातर बराबर, पछी सेलो टेप अथवा तो गम टेप, लेकिन जे आपणे सेलो टेपनो उपयोग करता होय ते गुंदर पट्टीनो उपयोग करता होय ते, पछी डिश वॉशिंग लिक्विड एंड वॉटर, એ વાસણ સાફ કરવાનું જે લિક્વિડ આવે છે ને પ્રવાહી એ, અને બીજું શું જોઈએ પાણી. એના પછી છે કે ફૂડ આઇટમ્સ, વેરી સ્મોલ પીસીસ ઓફ એપલ, 5 grams ઓફ સુગર એન્ડ અ ફ્યુ ડ્રોપ્સ ઓફ લેમન જ્યુસ. હવે ખોરાકની અંદર ખાવાની વસ્તુમાં તો સફરજનના ઝીણા ટુકડા, 5 grams જેટલી ખાંડ અને લીંબુ શરબતના થોડાક ટીપા હોય, આ બધી વસ્તુ આપણને આ ટ્રેપ બનાવવા માટે, આ છટકું બનાવવા માટે જોઈશે. હવે આગળ કહે છે કે ફોલો ધ ઇન્સ્ટ્રક્શન્સ, બરાબર, કે અહીંયા જે આપણે સૂચના આપેલી છે એના વિશે આપણે અનુસરવાનું છે. શું કરવાનું છે? એને અનુસરવાનું છે, બરાબર. કારણ કે હવે એ ઝાડ કઈ રીતનું બનાવવાનું છે ને એ અહીંયા આપણને દર્શાવવામાં આવેલ છે. તો જોઈએ આપણે એની માટે. અહીંયા કહે છે કે ટેક પ્લાસ્ટિક બોટલ, એવી પ્લાસ્ટિકની બોટલ લો, કટ ઇટ ઇન ટુ ટુ પીસીસ એઝ શોન ઇન ધ પિક્ચર, કે ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે તેને બે ભાગમાં કાપો. એટલે ચિત્ર નીચે આપેલું છે તે બે ભાગમાં કાપવાનું છે. આગળ કહે છે બીજું કે રિમૂવ ધ કેપ ફર્સ્ટ, બરાબર, કે પહેલાં તેનું ઢાંકણું કાઢો. ટર્ન ધ સ્મોલ પીસ અપસાઇડ ડાઉન, બરાબર. ઢાંકણું કાઢીને પછી શું કરવાનું છે કે નાનો ભાગ ઊંધો કરી દેવાનો છે. તેનો કાંઠો જે છે, બરાબર, નાનો ભાગ જે આવે ને એને ઊંધો કરી દેવાનો છે. પુટ ધ નેક પાર્ટ ઇન ટુ ધ બોટલ, તેનો કાંઠો જે છે, ગળાનો ભાગ હોય ને તેને બોટલમાં નાખવાનું છે. આકૃતિમાં બતાવ્યું છે એ પ્રમાણે, બરાબર, નીચે અહીંયા આકૃતિ આપેલી છે. ત્રીજું કહે છે કે એટેચ ધ ટુ પાર્ટ્સ વિથ ધ સ્ટેપલ ઓર અ પીસ ઓફ ટેપ. હવે બંને ભાગને સ્ટેપલથી અથવા સેલો ટેપના ટુકડાથી જોડી દેવો, જોડી દો. પુટ ડ્રોપ ધ ફૂડ, ચોથું જે છે કે પુટ અથવા ડ્રોપ ધ ફૂડ ફૂડ એટ ધ બોટમ ઓફ ધ બોટલ. હવે શું કરવાનું છે કે બોટલના તળિયે ખાવાની વસ્તુઓ મૂકવાની છે. બોટલનું જે તળિયું જે છે ત્યાં ખાવાની વસ્તુ મૂકવાની છે. અવર ડિવાઇસ ધ મોસ્કીટો ટ્રેપ ઇઝ રેડી, હેંગ ઇટ ઇનસાઇડ યોર હાઉસ ઓર રૂમ, બરાબર. મચ્છરનું છટકું તૈયાર છે, તમારા ઘરમાં અથવા ઓરડામાં તેને લટકાવી દો, બરાબર. એટલે આ રીતનું આપણે કરી શકીએ છીએ. અહીંયા જો આકૃતિમાં બતાવવામાં આવ્યું છે, આકૃતિ તમે જોશો એટલે ખ્યાલ આવશે. પહેલાં તો બોટલને જો બે ભાગમાં કાપી, પછી એને ઊંધી કરી દીધી, ઢાંકણું કાઢી દીધું, બરાબર. ઢાંકણાવાળો જો ગળાવાળો ભાગ હતો એને આમ ઊંધો મૂક્યો, પછી એને સેલો ટેપથી ચોંટાડી દીધું. પછી એના તળિયે શું છે કે તમે લીંબુ શરબત છે કે ભાઈ એપલના ટુકડા છે, બરાબર, આ બધી વસ્તુ નાખવાનું છે કે આ બધી એટ્રેક્ટિવ, આકર્ષણ કરે, આકર્ષિત કરે આ જીવજંતુઓને. એ જીવજંતુને આકર્ષિત કરે એટલે અહીંયા જે આ ભાગ છે નળાકાર ત્યાં બેસે, ત્યાંથી પછી લપસીને અંદર પડી જાય. અંદર ગયા પછી શું થાય કે એમનું શરીર ચોંટી જાય. લીંબુ શરબતને આ બધું ચીકણું હોય, આપણે જે વાસણ ધોવાનું જે લિક્વિડ એના અંદર નાખ્યું છે એ બધું ચીકાશવાળું હોય. હવે એના અંદર એક જીવજંતુ પડે, બરાબર, ચીકાસ એમની પાંખોમાં ચોંટી જાય એટલે પછી ઉડી શકે નહીં, એટલે એ પછી ઝાડમાં ફસી જાય. એટલે આ એક ઘરેલું ઉપાય છે, બરાબર. હવે અહીંયા મિત્રો આપણને એક સરસ મજાની બીજી વાત બતાવવામાં આવી કે હાઉ ઇટ વર્ક, કે આપણે જે આ કામ કર્યું છે, બરાબર, આપણે જે છટકું બનાવ્યું છે તો એ કામ કેવી રીતે કરશે. તો અહીંયા કહે છે કે સુગર વોટર, ડિશવોશિંગ લિક્વિડ એન્ડ અધર ફૂડ આઇટમ્સ વિલ એટ્રેક્ટ ધ ફ્લાઇઝ એન્ડ મોસ્કિટોઝ. ખાંડનું પાણી, વાસણ સાફ કરવાનું પ્રવાહી અને બીજી ખાવાની વસ્તુઓ એ માખીઓ અને મચ્છરોને આકર્ષશે. શું કરશે? આકર્ષશે. દે વિલ એન્ટર ધ ટ્રેપ, બરાબર, કે તે છટકામાં પ્રવેશ કરશે. દે વિલ ફોલ ઇન ટુ ધ લિક્વિડ, તે પ્રવાહીમાં પડશે. ધેર વિંગ્સ વિલ બી વેટ, તેમની પાંખો ભીની થશે. દે વિલ નોટ બી એબલ ટુ ફ્લાય બેક, તે પાછા ઉડી શકશે નહીં, બરાબર. પાંખો ભીની થાય, ચીકાશવાળો પ્રવાહી હોય, પાંખો ભીની થાય તો પછી ઉડી શકે નહીં. એટલે આવી રીતે એ છટકો આપણું કામ કરશે. અહીં એક નોટ આપેલી કે ધ ડિસ્ટન્સ બિટવીન ધ અપસાઇડ ડાઉન નેક એન્ડ ધ લિક્વિડ એટ ધ બોટમ શુડ નોટ બી મોર ધેન 2 સેન્ટીમીટર,
એટલે કે ઊંધો મૂકેલો ભાગ અને તળિયે મૂકેલા પ્રવાહીનું વચ્ચેનું અંતર 2 સેમીથી વધુ ન હોવું જોઈએ, નહીં તો પછી યોગ્ય રીતે કામ કરે નહીં અછત. બરાબર મિત્રો, તો આજના વિડીયોની અંદર આપણે એક્ટિવિટી 2ના પાર્ટ એની અંદર આપણે ઘરેલું માખી મચ્છર પકડવાનું છટકું બનાવતા શીખ્યા. બરાબર, હું આશા રાખું છું કે તમને સારો ખ્યાલ આવ્યો હશે. તો મિત્રો, હવે આપણે આ વિડીયો પૂર્ણ કરી રહ્યા છીએ. નવા વિડીયોની અંદર નવી એક્ટિવિટી સાથે મળીશું. ત્યાં સુધી મિત્રો, જય શ્રી કૃષ્ણ.